નમસ્તે વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આ યુટ્યુબ ચેનલમાં આપની ધોરણ ચારથી મારી બાર ધોરણ સુધી ગુજરાતી પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકના બધા જ વિડીયો સાથે સાથે ગદ્યાર્થ ગ્રહણ સંક્ષેપીકરણ પદાર્થ ગ્રહણ વિસ્તાર અરજી લેખન પત્રલેખન લેખન ધોરણ બારમાં વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય સાથે સાથે છંદ અલંકાર અને વ્યાકરણને લગતા બધા જ વિડીયો આપને આ મારી ચેનલમાંથી મળી રહેશે તમારે પ્લેલિસ્ટમાં જઈ અને તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી પ્રથમ ભાષા ધોરણ દસમાં કાવ્ય નંબર અગિયાર સ્વીકારીને એના સ્વાધ્યાય અને વ્યાકરણના પ્રશ્નોના જવાબની ચર્ચા કરવાના છીએ તો શિકારીને એ કાવ્યના કવિ છે કવિ કલાપી તેમનો જન્મ તારીખ છવ્વીસ એક અઢારસો ને અને અવસાન નવ છ ઓગણીસોના રોજ થયું હતું તેમનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ છે અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારમાં તેમનો જન્મ થયો હતો કલાપીનો કેકારવ સંગ્રહમાં તેમની કવિ તરીકેની પ્રતિભાનો પરિચય થાય છે પ્રકૃતિના મનોહારી દ્રશ્યો અને માનવ હૃદયના ભાવો તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે કાશ્મીરનો પ્રવાસ તેમનો પ્રવાસ ગ્રંથ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ કાવ્યનું પઠન કરીશું રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તું ઘટેના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતુ પંખીડા ફૂલડા રૂડા લતા આ ઝરણા તરું ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં વિશ્વ સૌંદર્ય કુમળું તીરથી પામ પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે તીરથી પક્ષી તો નાના કિંતુ સ્થૂલ મળી શકે પક્ષીને પામવાને તો છાનો તું સૂન ગીતને પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તહને સૌંદર્યો વેરફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે સૌંદર્યે ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે પોષવું પૂજવું એને એ એનો ઉપભોગ છે રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તું બધે છે આર્દ્રતા થાય તેમ કંઈક ભળવો ભલું આ કાવ્ય કલાપીનો કેકારવ તેમાંથી લેવામાં આવેલું છે હવે આપણે તેના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ વિસ્તારથી સમજાવો પ્રશ્ન પૂછાય અથવા તો મુદ્દાસર નોંધ લખો એનો પ્રશ્ન પૂછાય તો તમારે સૌપ્રથમ જવાબ લખતા પહેલાં કૃતિનું નામ કર્તાનું નામ અને સાહિત્ય પ્રકારે લખવાનું હોય અને જો કવિતા હોય તો કાવ્યની પંક્તિ લખો અથવા તો એને અનુરૂપ બીજો કોઈ પંક્તિ તમે લખી શકો છો જે તમારા પ્રશ્નને અનુરૂપ હોય તે પ્રશ્નના વિષય વસ્તુને અનુરૂપ હોય તે હવે આપણે અહીંયા પ્રશ્ન જોઈએ કવિ શિકારીને કઈ શિખામણ આપે છે તો જવાબ લખીએ એ પહેલાં તમારે પ્રથમ લીટીમાં શિકારીને ત્યારબાદ કવિ કલાપી અને નીચેની લીટીમાં સોનેટ આ લખ્યા બાદ એક લીટી છોડવાની છે અને અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો પંક્તિ લખવાની છે વિશ્વ ફલક પર નથી એક માનવી પશુ છે પક્ષી છે વનોની છે વનસ્પતિ આ લખ્યા બાદ તમારે હવે જવાબ લખવાની શરૂઆત કરવાની છે કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે કવિ કહે છે કે હે શિકારી તને આવી ક્રૂરતા શોભા દેતી નથી સકળ વિશ્વ સંતોનો આશ્રમ છે એમાં અનેક પ્રકૃતિ તત્વોનું સૌંદર્ય રહેલું છે એમાં ફૂલો ઝરણાં વૃક્ષો છે તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ એના મૃત શરીર સિવાય કશું નહીં મળે તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓના મધુરા ગીતો સાંભળ પક્ષી એ પ્રભુનું સર્જન છે તું એના મધુરા ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ સૌંદર્યને પામવા માટે તું સ્વયં સુંદરતા દ્રષ્ટિ કેળવ પ્રયત્ન કર સૌંદર્યને પામો એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો છો સકર વિશ્વમાં ચોમેર આર્દ્રતા વેરાયેલી છે એમાં જ પરમ તત્વ છે પરમાત્મા છે આપણે એને સાથ આપીએ એમાં જ આપણું ભલું છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો બે ત્રણ વાક્યના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ પ્રથમ પ્રશ્ન છે સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે જવાબ કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે કવિ વૃક્ષો પંખીઓ ફૂલો વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુવે છે વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે બીજો પ્રશ્ન છે કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે જવાબ કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી પણ ક્યાંક છુપાઈને તેના મધુર ગીત એટલે કે કલરવ સાંભળવાના છે તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે નીચેની કાવ્ય પંક્તિ સમજાવો સૌંદર્યો વેરફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે તો આપણે કાવ્ય કાવ્યપંક્તિનો સમજૂતી પ્રાપ્ત કરીએ સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે એ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી વેડફી દેવાથી આપણે તેને માણી શકતા નથી આપણે તેને મન ભરીને માણવી જોઈએ અને એ માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં આપણે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે આપણે સ્વયં સુંદર બનવું પડે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો એમાં નંબર કવિની દ્રષ્ટિએ પક્ષી ક્યાં મળશે જવાબ કવિની દ્રષ્ટિએ પક્ષી તેના મધુર ગીતમાં મળશે બીજો પ્રશ્ન શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે જવાબ શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ ખરાની નિશાની કરો તો નંબર એક પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે તો એનો જવાબ છે પંખીના ગીતને સાંભળવાનું કહે છે નંબર બે કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે તો જવાબ છે સંહાર કરવાનું રહેવા દે હવે આપણે આ કાવ્યના વ્યાકરણના પ્રશ્નોના જવાબની પણ ચર્ચા કરી લઈએ તો સૌપ્રથમ આપણે જોડણી વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમને આ રીતે જોડણી પૂછાય છે એમાંથી તમારે સાચી જોડણી નીચે મેં અહીંયા લીટી કરી છે એ તમારી પરીક્ષામાં યાદ રાખવાની છે અને તમારે જવાબ તરીકે લખવાની છે તો હું ડાયરેક્ટ સાચી જોડણીના જવાબ માંથી છું તમે સ્ક્રીન ઉપર જોજો અને ધ્યાન આપજો સૌંદર્ય ઉપયોગ ક્રૂરતા સુંદરતા નીચેના શબ્દોની સાચી સંધિ જોડો તો વી અર્થ એટલે વ્યર્થ પોષ વત્તા અન્ન એટલે પોષણ કિમ તુ એટલે કિતુ નીચેના શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે લખો તો એમાં ક્રૂરતા તો એમાં તા એ પર પ્રત્યય છે સુંદરતા તો તા એ પણ પર છે ઉપભોગ તો ઉપભોગમાં ઉપ એ પૂર્વ પ્રત્યય છે આર્દ્રતા તો એમાં તા એ પર પ્રત્યય છે અને વ્યર્થ એમાં પૂર્વ પ્રત્યય રહેલો છે નીચેના શબ્દોના સમણાથી શબ્દ લખો દ્રષ્ટિ એટલે નજર વિશ્વ એટલે જગત સંહાર એટલે નશ ઉપભોગ એટલે આસ્વાદ વ્યર્થ એટલે નકામું લતા એટલે વેલ નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખો સુંદરતા એ ભવવાચક સંજ્ઞા છે આદ્રતા એ પણ ભવવાચક સંજ્ઞા છે યુવાન એ જાતિવાચક અને તરુ એ પણ જાતિવાચક સંજ્ઞા છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો સાધુઓનો નિવાસ એટલે આશ્રમ

અને સ પર અનુસ્વાર કરી નાખતા સત એટલે સત્ય તરુ એટલે ઝાડ અને ત અને રૂ તો એમાં રૂ પર અનુસ્વાર મૂકીએ તો એ તરુ એટલે ડૂબ્યા વિના પાણીમાં ખસું એમ ઉપયોગ એટલે જરૂરિયાત અને ઉપભોગ એટલે ભોગવટો ભરવું એટલે ખાલી હોય તેમાં મૂકવું અથવા તો રેડવું અને ભળવું એટલે ભેગું મળી જવું આશ્રમ તો એનો અર્થ થાય સાધુ નિવાસ અને આપણે છૂટું પાડીએ આશ્રમ તો મહેનતના પ્રકાર અથવા તો રીત નીચેના શબ્દોના શિષ્ટ રૂપ આપો ઘટવું એટલે શોભવું સૂણ એટલે સાંભળ નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો નંબર એક ઘટેના ક્રૂર દ્રષ્ટિ અહીં ત્યાં તો ક્રૂર એ ગુણવાચક વિશેષણ છે નંબર બે પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તહને તો તેના એ સંબંધવાચક વિશેષણ છે નીચેની પંક્તિઓમાંથી ક્રિયા વિશેષણો શોધીને તેનો પ્રકાર લખો નંબર એક સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે તો પહેલા એ સમયવાચક ક્રિયા વિશેષણ છે નંબર બે પક્ષીને પામવાને તો છાનો તું શૂન ગીતને તો છાનો એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો એમાં વિદ્યાર્થી મિત્રો ધ્વનિ ઘટકોના વિડીયો કેવી રીતે છૂટા પાડી શકાય એના વિડીયો મેં બનાવીને મૂક્યા છે તમે પ્લે લિસ્ટમાં જઈ ધોરણ નવમાં જોઈ શકો છો તો તમને ઘટકો છૂટા પાડતા આવડી જશે હવે આપણે અહીંયા જોઈએ સૌંદર્ય તો સ વત્તા અ વત્તા ન વત્તા દ વત્તા અ વત્તા ર વત્તા ય વત્તા અ આદ્રતા તો આ વત્તા ર વત્તા દ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા આ નીચેની પંક્તિઓનો છંદ ઓળખાવો તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મથે તીરથી પક્ષી તો ના ના કિંંતુ સ્થૂલ મળી શકે આ પંક્તિનો છંદ છે અનુષ્ટુપ નંબર બે સૌંદર્ય ખેલવું એ તો પ્રભુનો ઉપયોગ છે પોષવું પૂજવું એને એ તેનો ઉપભોગ છે તો આ પણ પંક્તિ અનુષ્ટુપ છંદની છે નીચેની પંક્તિ જે છે તેનો છંદ ઓળખાવી તેનું બંધારણ લખીને જણાવો પંક્તિ છે રહેવા દે રહેવા દે આ સંહાર યુવાન તું

બીજી પંક્તિમાં પણ પાંચમું અક્ષર જોઈએ તો લઘુ ગુરુ અને લઘુ એ જ રીતે ત્રીજી પંક્તિમાં લઘુ ગુરુ ગુરુ અને ચોથી પંક્તિમાં લઘુ ગુરુ અને લઘુ એટલે આઠ આઠ અક્ષરના ચાર ચરણ છે પહેલું અને ત્રીજું ચરણમાં પાંચ છ સાત એ ય ગણ છે એટલે ય માતા અને બીજું અને ચોથું ચરણ એટલે પાંચ છ અને સાત એ જ ગણ છે એટલે જ ભ ન વિદ્યાર્થી મિત્રો છંદ શીખવા માટે તમને આ ગણ રચના આવડવી જોઈએ એના માટેનું બંધારણનું સૂત્ર છે ય માતા રાજ જ ભા ન સ લગા તો ગણ તમારે ત્રણ ત્રણ આ રીતે ગોઠવીને બનાવવાના ય માતા મા તારા રાજ ભા જ ભા ન ન સ ન સલ લા વિદ્યાર્થી મિત્રો એના પણ વિડીયો મેં અલગ બનાવીને મૂક્યા છે તમે એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો હવે અહીંયા અનુષ્ટુપ છંદ યાદ રાખવાનો કિમ્યો એક શ્લોક રૂપે બતાવ્યો છે શ્લોકમાં ચરણો ચાર પ્રત્યેક આઠ અક્ષરો લઘુ પંચમ સર્વત્ર ગુરુ સર્વત્ર ષષ્ઠ છે વડી પહેલે અને ત્રીજે ચરણે ગુરુ સાતમો લઘુ બીજે તથા ચોથે ચરણે છે અનુષ્ટુપે તો આઠ આઠ અક્ષરના ચાર ચરણ પહેલાં અને ત્રીજા ચરણમાં પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ અને સાતમો ગુરુ બીજા અને ચોથા ચરણમાં પાંચમો લઘુ છઠ્ઠો ગુરુ અને સાતમો લઘુ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે છંદ યાદ રાખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ કાવ્યના સ્વાધ્યાય અને વ્યાકરણના પ્રશ્નોના જવાબની ચર્ચા પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને પૂરેપૂરી માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ફરી વખત નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો વિદ્યાર્થી મિત્રો આવજો